मुक्तानंद स्वामी इमना शिष्य ने वड्या एक टकोर करी। शिष्य जूना था, स्वामी ने गुरु समझता था, सत्पुरुष समझता था, बोलता था, पण जेवा वड्या ने जरा जो कसोटी त्यारे कर लेवायो, જ્યાં સુધી પપલાવે ત્યાર તો બધું મોટા પુરુષ મનાય, સત્પુરુષ મનાય, પણ જ્યાં સેજ કુંડાળા બહાર કાઢ્યા ને, મારી કોઈ કિંમત જ નહીં, હું આટલો જૂનો સિનિયર અને મારી કોઈ કિંમત જ, અને એ આ દેહ દ્રષ્ટિ જો, અને એ એટલું બધું બધી ગયો જુઓ રે, એનું મને વટ્યા, મને વટ્યા, અહીંયા દેહ દ્રષ્ટિ એનું બી રહી, ત્યાંય દેહ દ્રષ્ટિ, કોણ વટનાર કોણ છે મહારાજ, કોને વડ્યા, ઉલ્યાન વડ્યા, તું શું કરો નકમ ગણિતા જ મેલ્યા, આવું છે જે વખતે પ્રભાવની દ્રષ્ટિ કેળવી હોત તો ના કેળવી શક્યા, પરિણામ અહીં શું ઉભું રહ્યું, સ્વામીને પતાવી દેવા જોઈએ, બોલો મારી નાખવાનું કાવતરું કર્યું સાધુએ શિષ્યે, ગામડે ગ્રામ્ય વિસ્તારમાં વિચરણ ચાલતું હશે, સ્વામીને રાતે ઉઠાડ્યા, સ્વામીને 12 વાગે કે સ્વામી હેડો ને મારે શૌચવિધિ કરવા જવું છે, લોટો લઈને હેડો ને જોડે, મારી જોડે જોડી તો જોઈએ ને બહાર જવું હોય તો, સ્વામી જોડે આડો, સ્વામી કે આટલા બધા શિષ્યો બધા હુતા છે, કોઈને ત્યાં ઉઠાડ્યો નહીં, મને જ બળ્યો, હું બધા ગઈડો થયો, તું મને ક્યાં લઈ જાય છે, આમાં જ કોકને લઈ જાય ને, તું ઉઠાડ ને પેલા, આ તારા ગુરુ ભાઈઓ બધા ઘણા હુતા છે ને, તા કે ના મારે તમને જ લઈ જવા છે, ઈરાદો શું હતો ખબર છે, કુએ લઈ જઈને કુવામાં સ્વામીને ધક્કો મારીને પાડી નાખવા, બોલો કેવી અધમ કૃત્ય કરવાનો વિચાર ક્યારે આવ્યો, આ દેહ દ્રષ્ટિ કેટલી ખતરનાક છે, ક્યાં ગયું ગુરુત્વ પણ ને ક્યાં ગયું શિષ્યત્વ પણ, ભાવને અડસેલો મૂકીને કાઢી મૂક્યો, બોલો ગુરુ ભાવે જતો રહ્યો, સત્પુરુષ નો ભાવે જતો રહ્યો, મારી નાખવાનું કાવતરું કર્યું સ્વામીને ગુરુને, બધ ઈરાદાથી ઉઠાડ્યા, કઈ શૌચવિધિ નતું જવું, કઈ બહાર નતું જવું, બોલો બાનું એ જમાના ક્લીન ઇન્ડિયાની પ્રોજેક્ટ નહોતો મુકાયો, ગામો ગામને ઘેર ઘેર શૌચાલય નહોતા, બોલો સ્વામી કે લે પણ આ બધા લઈ જાય કોકને પેલા, મને હું કરવા હેરાન કરે છે, તા કે આમ ગુરુ શું કરવા ગયા છો, ના જોડે જાદરું જવા માટે, ગુરુ શું કરવા ગયા છે કે લોટે જવા જોડે, આવવું પડશે, બોલો કેટલી આપણો ઇતિહાસ જોઈએ ને સેવા કેટલે કે જ, ઘણી વખત જ્યાં સુધી પ્રભાવની દ્રષ્ટિ નહીં થાય ને, પહેલા ચારેય સ્વરૂપ પાંચેય સ્વરૂપમાં દેહ દ્રષ્ટિ છોડો, ત્યાં સુધી ઘરમાં ઝઘડા નહીં બંધ થાય, તમારા ઘરમાં નહીં ઘરમાં આત્મીયતા થાય, નહીં સત્સંગમાં આત્મીયતા થાય, નહીં સુખિયા રહેવાય, દુખિયા જ રહેવાશે, નહીં મોટા પુરુષમાં પ્રીતિ થાય ને આત્મબુદ્ધિ થાય,